ચૂડાના મોજીદળમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. ગુજરાતભરમાં ગણેશ ચતુર્થી એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર બની ગયો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મોજીદળ રામજી મંદિર ચોકમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઢોલ નગારા અને ત્રાસા સાથે ભક્તોની વિશાળ હાજરી વચ્ચે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. લાઇટ ડેકોરેશન સહિતના સુશોભનથી શણગારેલા પંડાલમાં ઋષિ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત કર્મ કરીને સાથે આરતી પૂજન પ્રસાદ સાથે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠના મહંત લાલદાસ બાપુની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ સત્સંગનો લાભ લીધો હતો. ત્યારબાદ દરરોજે આરતી, સત્સંગ, સત્યનારાયણની કથા, રાસ, ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં મોજીદળ ગણપતિ યુવક મંડળ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. દર વર્ષે ગણેશ ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે. આખું મોજીદળ ગામ એ મોટા મંદિરને સંપૂર્ણ આશ્રિત છે, ત્યારે દર વર્ષે મારે આવવાનું થાય છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ, ભારતીય પરંપરાને જાગૃત કરવા માટેનો આ ઉત્સવ ગામમાં ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે છે, એનો મને ખૂબ રાજીપો છે. હું આખા ગુજરાતના, આખા દેશના બધા જ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે ગણપતિ મહારાજની ઉપાસનાથી વિનય અને વિવેક સાથે આપણું જીવન આધ્યાત્મિક, આતિદૈવિક, આથી ભૌતિક અને ઔદ્યોગિક જગતમાં પણ આપણો ગુજરાત નંબર વન બને. આપણો દેશ મહાસત્તા સુધી પહોંચાડવા માટે આપણે ગણપતિને પ્રાર્થના કરીએ, નીતિ, ન્યાય, નિર્વ્યસનતા સાથે જીવન જીવીએ, સાધુ સંતો અને માતા પિતાના ચરણમાં એની આજ્ઞામાં રહીને જીવન જીવશું તો ચોક્કસ ગણપતિ બાપા મદદ કરશે. બધાને જય શ્રી કૃષ્ણ. तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.